કચ્છના ભુજમાં ધંધા અને રોજગારને પ્રોત્સાહિત કરવા અને તિજોરીની આવક માટે બનાવાયેલી કમર્શિયલ દુકાનો શોભાના ગાંઠિયા સમાન બની છે। પાલિકા લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારમાં બાંધેલી દુકાનો છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। હમીરસર અને ઇન્દ્રાબાઈ પાર્ક સહિતના વિસ્તારોમાં પ્રજાના પૈસે બનેલ 13 જેટલી દુકાનો બંધ હોવાથી ખંડેર જેવી ઊભી થઈ છે। કોંગ્રેસે બંધ દુકાનો આવકરૂપ શરૂ કરવામાં આવે તેવી પાલિકાને માંગ કરી છે। 10-8 વર્ષ થયા, ખંડેર થઈ ગયો એવું લાગે છે। હવે પ્રજાનો પૈસાનો વેર પડતા છે, આ નગરપાલિકાનું નિરાકરણ શું કામ નથી લાવતી? આજુબાજુ લારીવાળા છે, એમનો ધંધો આગળ જામી ગયો છે। હવે એ સારો નિરાકરણ આવે ને પ્રજાને દુકાનો મળે તો આ પ્રજાના પૈસાનો ઉપયોગ પણ થાય ને બીજા વિકાસના કામ થાય, એટલે શું કામ નથી થતી? આ લોકોમાં કંઈ સંગઠનમાં નબળાઈ છે કે નગરપાલિકાની અનાવડત છે, શું છે એ મને કંઈ ખબર નથી પડતી। દુકાનો હાલ તમે જોશો તો બધી બંધ છે અત્યારે, જો અને એની આજુબાજુ તમે જોશો તો રેકડીના બધા ધંધા ચાલુ છે, એના પાસેથી 150 રૂપિયા વેરો પણ લેવામાં આવે છે। જો નગરપાલિકા ધારે તો આ બધી દુકાનો ચાલુ કરાવી, નાના નાના મધ્યમ માણસોને આપી અને એના ધંધા ચાલુ કરાવે તો નગરપાલિકાને પણ આવક થાય એવી અમારી ઈચ્છા છે। 5 વર્ષથી દુકાનો બંધ હોવાની વાતનો પાલિકાનો પ્રમુખે સ્વીકાર કર્યો, કહ્યું સરકાર પાસેથી ભાવ અંગેની કોઈ મંજૂરી ન મળતા દુકાનો આપી શકાઈ નથી। એક તરફ આસપાસના ધંધાર્થીઓ સારો વેપાર કરી રહ્યા છે, બીજી બાજુ લાખો રૂપિયા ભાડું ઉપજી શકે તેવા વિસ્તારમાં બનેલી દુકાનો બંધ હોવાથી પાલિકા મહિને લાખો રૂપિયાની ખોટમાં છે। આ દુકાનોની અંદર વહીવટી પ્રક્રિયા આવી હોય કે જિલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિ હોય ત્યાંનો જમીનનો ભાવ નક્કી કરવો પડે, દુકાનનો બાંધકામના ભાવ નક્કી કરાવવા પડે, આ ભાવ નક્કી કરાવી સરકારશ્રી પાસે 65 ખ તળિયાની મંજૂરી મેળવવી પડે। 65 ખ તળે મંજૂરી મેળવ્યા બાદ ઓનલાઈન ઈ ટેન્ડરિંગ કરીને આ દુકાનો આપણે આપી શકીએ, આ પ્રક્રિયા થઈ નથી, એના કારણે આ દુકાનો એમને રહી ગઈ છે।